नमस्ते विद्यार्थिनी बहनों, आज आप धोरण चार विषय पर्यावरण में प्रकरण दस कबड्डी 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 में आग समझू। आग आपेलू है कि भारतनी जेटली पण छोकरीओ जे कबड्डीनी साथे साथे बीजी कोईपण रमत में नंबर ले छे अने राष्ट्रीय अथवा तो आंतरराष्ट्रीय स्तरे चंद्रको जीते छे तेना विषे आपणे जोशुं। तो अहीं पहेलू चित्र आपेलू छे करणम मल्लेश्वरीनू। तो आप जोईए करणम मल्लेश्वरी कोण छे अने ते कई रमत करे छे। तो करणम मल्लेश्वरी वेइट लिफ्टर छे। वेइट एटले वजन अने लिफ्ट एटले उचकवू। वेइट लिफ्टर एटले वजन उचकवू। ते आंध्र प्रदेशनी छे। वजन उचकवू ए पण एक जातनो स्पोर्ट्स में आवे छे, एक रमत कहेवाय छे। तेना पिता पोलिस में छे। करणम मल्लेश्वरी छे ते आंध्र प्रदेशनी छे अने तेना पिता पोलिस में छे। मल्लेश्वरीए 12 वर्षनी उमरे वजन उचकवानी शुरुआत करी हती अने हवे ते 130 किलोग्राम वजन उपाड़ी सके छे। केटलू वजन उपाड़ी सके छे? 130 किलोग्राम, जे खूब ज वधारे कहेवाय छे। मल्लेश्वरीए आंतरराष्ट्रीय स्तरे 29 चंद्रको जीत्या छे। तेनी 4 बहनों पण वेइट लिफ्टर बनवाना प्रयत्नों करे छे। बधा माटे वजन ऊंचकवू ए सहेली वात होती नथी, पण अमुक ज व्यक्ति जेम के करणम मल्लेश्वरी तेओ आ करी शके छे। एना पछी बीजू छे सरिता गायकवाड़। सरिता गायकवाड़ शुं करे छे ते आपणे समजीए। 1 जून 1994 डांग जिल्लाना कराड़ी आंबा गामे जन्मेल सरिता लक्ष्मणभाई गायकवाड़ गुजरातनी दौड़वीर छे। दौड़वीर एटले ते दौड़े छे। तेना माता पिता खेतीकाम साथे जोड़ायेला छे। सरिता 400 मीटर दौड़ अने 400 मीटर विघ्न दौड़मां पण निष्णांत छे। एशियन गेम्स 2018 तेने 4x400 मीटरनी रिले दौड़मां सुवर्णचंद्रक प्राप्त करेल छे, एटले एने गोल्ड मेडल मळेलू छे। हाल सरिता गायकवाड़ गुजरात सरकारना बेटी बचाओ अभियानना ब्रांड एम्बेसेडर पण छे। तो सरिता गायकवाड़ पण खूब ज सारी रीते दौड़ी शके छे, एटले तेने गोल्ड मेडल आपवामां आवी शक्युं। अने हालमां सरिता गायकवाड़ छे ते बेटी बचाओ अभियानना ब्रांड एम्बेसेडर छे। तो आवी रीते अहींया 3 बहनोंनी वात आपेली छे जे पण कोई रमतमां चंद्रक मेळवेल छे। तो आपणे समजीए एना विशे। आ ફોટોગ્રાફ જુઓ, તેઓ સાદા સરળ દાદીમાં જેવા નથી લાગતા, પરંતુ તેઓ વિશેષ છે। તેઓ લાગે છે દાદીમાં જેવા, પરંતુ તેઓ વિશેષ છે। ફોટોગ્રાફ 3 બહેનોનો છે, જ્વાલા, લીલા અને હીરા। તે ત્રણેય બહેનોનું નામ શું છે બહેનોનું? જ્વાલા, લીલા અને હીરા। તેઓ મુંબઈમાં રહે છે। તે ત્રણેય કબડ્ડી રમતા હતા અને બીજાને પણ શીખવતા હતા। જ્વાલાએ કહ્યું, જ્યારે અમે યુવાન હતા ત્યારે છોકરીઓને આ રમત રમવાની છૂટ ન હતી। લોકો વિચારતા કે જો છોકરીઓ આવી રમતો રમે તો તેમની સાથે કોઈ લગ્ન નહીં કરે। તેઓએ એવું પણ કહ્યું કે તેમને કબડ્ડી રમવા છોકરાઓના કપડાં પહેરવા પડતા હતા, તેથી તે લોકોએ છોકરીઓને આ રમતથી દૂર રાખી હતી। ત્યારે એ જમાનો હતો જ્યારે છોકરીઓને એટલી બધી છૂટ આપવામાં આવતી ન હતી। ત્યારે રમતમાં અથવા તો કોઈપણ ક્ષેત્રમાં છોકરીઓને આગળ વધવા દેવામાં આવતી ન હતી, પરંતુ આ ત્રણેય બહેનો કબડ્ડીની રમતમાં આગળ વધ્યા હતા। જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમના પિતા મરણ પામ્યા। તેઓને તેમની માતા અને મામાએ ઉછેર્યા। બંને મામા કબડ્ડી અને ખોખો રમતા હતા। તેઓ આ ત્રણેય છોકરીઓને કબડ્ડી રમવા પ્રેરણા આપી હતી। જ્વાલા અને લીલા તેમના અનુભવો વિશે વાત કરે છે। 50 વર્ષ પહેલાં જ્યારે અમે કબડ્ડી રમવાનું ચાલુ કર્યું ત્યારે છોકરીઓને આ રમત રમવાની કોઈ તક મળતી જ ન હતી। તેમના માતા પિતા તેઓને રમવા દેતા ન હતા, પરંતુ અમને હંમેશા થતું કે અમે રમી શકીએ અને મારા મામા અને માતાએ અમને સહકાર આપ્યો। તે જમાનામાં જ્યારે છોકરીઓને કોઈ પણ રમત રમવાની તક ના મળતી હતી ત્યારે છોકરીઓને એટલી બધી છૂટ પણ ના મળતી કે તેઓ ક્યાંય બહારે જઈ અને રમતો રમતા શીખી પણ શકે। ત્યારે એને એના માતાએ અને મામાએ સહકાર આપ્યો હતો। અમે ત્રણેય આ રમત રમતા શીખી અને
બીજી છોકરીઓ પણ અમારી સાથે જોડાઈ હતી. તો જ્યારે આ ત્રણેય બહેનોએ શરૂઆત કરી તો તેની સાથે સાથે બીજી છોકરીઓને પણ આ રમત શીખવાની તક મળી હતી. અમે કબડ્ડી ક્લબ બનાવી હતી જે આજે પણ ચાલુ છે, જે ખૂબ જ સારું કહેવાય કે જે જમાનામાં છોકરીઓને કંઈ રમત રમવાની તક ના મળતી હતી એવા જમાનામાં આ ત્રણેય બહેનોએ પોતે પણ રમત રમતા શીખી અને બીજી છોકરીઓને પણ તે શીખડાવ્યું હતું. અહીંયા પેલું છે, ખૂબ યાદ આવે છે લીલા અને હીરાને એમની વાતો યાદ આવે છે. તેઓ કહે છે કે હારી જવાની અણી પર હોય અને છતાંય જીત્યા હોઈએ એવું અનેક વખત બન્યું છે. એક વખત મેચ રમવા એક મોટા શહેરમાં ગયા. મેચ તો સાંજે 6:30 હતી એટલે સિનેમા જોવા ગયા. સિનેમા ચાલુ થયું અને થોડીક ધમાલ થઈ. મામા અમને હાથ બતી એટલે કે ટોર્ચ લઈને શોધવા આવ્યા હતા અને શોધી પણ લીધા. આખરે મામાએ અમને ઠપકો આપ્યો. તેઓએ કબડ્ડી રમવા જવાની બદલે સિનેમા જોવા પહોંચી ગયા હતા, જેથી એના મામાએ એને ઠપકો આપ્યો હતો. તો આ પાઠમાં આપણે કબડ્ડીની રમત વિશે શીખ્યા અને આપણા ભારતમાં કઈ કઈ છોકરીઓ કઈ રમતમાં શ્રેષ્ઠ છે એ પણ આપણે જોયું. તો અહીંયા પ્રકરણ 10 પૂરું થાય છે અને હવે આપણે પ્રકરણ 11 સમજશું. નમસ્તે.